કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચક તરંગ લાવી છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતો દીપડો પાંજરે પુરાયો. આરએફઓ ફોરેસ્ટ વિભાગ અને વન રક્ષણ ટીમને પાડી તાલુકામાંથી સતત ચોથી સફળતા. પાડી તાલુકાના કલસર ડુંગર ફળિયા ખાતે રહેતા રણછોડભાઈ લલ્લુભાઈ પટેલની વાડીમાં તારીખ 8/4/2021 રોજ વાછરડાનું મારણ કરેલ હોવાની જાણ થતાં તેઓએ આ અંગે કલસરના સરપંચ મનોજભાઈને જાણ કરી હતી. હંમેશા ગામ લોકોનું હિત જોનારા સરપંચ મનોજભાઈએ આરએફઓ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી યોગ્ય પગલાં લઈ છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનું મારણ કરતા દીપડાને પકડવા જણાવ્યું હતું. પારડીના આરએફઓ સમીર કોકણી, ફોરેસ્ટ વિભાગના ડીજી પટેલ, વન રક્ષક મયંક પટેલ, મયુરી પટેલ, કૈલાસભાઈ વગેરેઓ સાથે સ્થળ તપાસ કરી તેઓએ પુષ્ટિ થતાં રાત્રે મારણ સાથે પાંજરું તથા કેમેરા ગોઠવ્યા હતા અને પહેલા જ પ્રયાસમાં તેમને સફળતા મળતા રાત્રે 3 વાગે આજે 3 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ હતી. સરપંચ મનોજભાઈએ આ અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરતા આરએફઓ સાથેની ટીમ રાત્રે જ કલસર આવી દીપડાનો કબજો લઈ ખડકી ફોરેસ્ટ વિભાગ ખાતે લઈ જવામાં આવી હતી અને વલસાડ ડીએફઓની સૂચના અનુસાર આ દીપડીને જંગલમાં છોડવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી પશુઓ તથા મરઘાંનું મારણ કરતી દીપડી હાથ આવતા આરએફઓ તથા ફોરેસ્ટ વિભાગનો મનોજભાઈએ આભાર માન્યો હતો. મારું નામ મનોજ પટેલ, કલસર સરપંચ. મને તારીખ 18 જાન્યુઆરી મંગળવારના રોજ સાંજે 4 વાગે કલસરના ખેડૂત ખાતેદાર રણછોડભાઈ લલ્લુભાઈ પટેલના ઘરથી વિનય પટેલનો ફોન આવેલ કે અમારી વાડીમાં દીપડાએ વાછરડું મારી નાખેલ છે અને તેમણે મને વોટ્સઅપ પર ફોટા મોકલાવેલા. આ બાબતને ગંભીરતાથી લઈ અમે ફોરેસ્ટ અધિકારી સમીરભાઈનો સંપર્ક કરેલ અને તેઓ તાત્કાલિક તેમની ટીમ લઈને સ્થળ પર આવી પહોંચ્યા હતા અને સ્થળ પર દીપડાને પકડવા માટે પાંજરું અને સ્થળ પર કેમેરા ગોઠવી દીધા હતા અને સતત સ્થળનું મોનિટરિંગ કરીને રાત્રે 3 વાગે દીપડો પાંજરે પુરાયો હતો. રાત્રે 3 વાગ્યે જ ફોરેસ્ટ અધિકારી સમીરભાઈની ટીમ આવીને દીપડાને ફોરેસ્ટ વિભાગમાં લઈ જવાની કાર્યવાહી કરી હતી. અમો સમીરભાઈનો ખૂબ આભાર માનીએ છીએ કે અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક કાર્યવાહી કરીને દીપડાને પકડીને ફોરેસ્ટ વિભાગમાં લઈ ગયા. આજરોજ પારડી તાલુકામાં કલસર ગામે સરપંચ દ્વારા ફોન ઉપર જણાવેલ હતું કે એમના ગામમાં દીપડો દેખાઈ દીધેલ છે, તેમજ દીપડા દ્વારા ગાયનું વાછરડાનું મારણ કરેલ છે. તો અમે સ્ટાફ દ્વારા ઘટના સ્થળે જઈ તપાસ કરતા માલુમ પડેલ હતું કે દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું છે. તો અમે આજરોજ દીપડા પકડવા માટે ઘટના સ્થળે પાંજરું લાવી, પાંજરું ગોઠવી દીપડા પકડવા માટેની કાર્યવાહી કરી હતી, જેમાં આજરોજ દીપડો સવારે 3 ની આજુબાજુ દીપડો પાંજરે પુરાઈ ગયેલો હતો. તેમજ આ દીપડો વારંવાર અલગ અલગ ગામોમાં દેખાઈ દીધેલ હતો. તે દરમિયાન દરેક ગામોમાંથી ફોન આવતા હતા કે આ દીપડો અમારા ગામમાં આવેલ છે, જે દીપડો હવે પાંજરે કેદ થઈ ગયેલ છે. તેમજ અત્યાર સુધીમાં પારડી રેન્જમાં અત્યાર સુધીમાં 4 જેટલા દીપડા અમારી ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ છે.